નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 માં વિષય ઇંગ્લિશ માં આપણે યુનિટ 5 ચાલી રહ્યો છે. યુનિટ 5 માં બિહેવિયર ડાન્સિંગ, જેમાં આપણે આજે એક્ટિવિટી 9 નો અભ્યાસ કરવાનો છે, એટલે કે એક્ટિવિટી 9 ભણવાની છે. જો તમે બધા તમારી ટેક્સ્ટબુકની પાસે રાખો અને અંદર ધ્યાન આપો, ચિત્ર જુઓ, શિક્ષકની મદદથી વાક્ય વાંચો અને વ્યક્તિઓને ઓળખી કાઢો. તો શું કહે છે, એક્ટિવિટી 9 માં આપણે જે ચિત્ર આપ્યા છે ને, એ વ્યક્તિઓના ચિત્ર એમના કામના આધારે એમને શોધી કાઢવાના છે અને એમનું નામ પણ બોક્સની અંદર લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુકની અંદર ધ્યાન આપશો, સૌથી નીચે જે હેલ્પલાઈન આપેલી છે એની અંદર વાક્ય આપેલા છે, એ વાક્યના આધારે ઉપર જે વ્યક્તિઓ છે એમના નામ ઓળખવાના છે. જો તો સૌથી પહેલી લાઈન, હેલો આઈ એમ સોહાના, હેલો હું સોહાના છું, આઈ એમ એટલે હું સોહાના છું, આઈ હેવ અ બ્રશ, હેવ એટલે મારી પાસે, શું છે બ્રશ એટલે કે પીંછી, રંગ કરવાની જે પીંછી આવે ને કલર કામ માટે, એ મારી પાસે પીંછી છે. આઈ એમ પેઇન્ટિંગ ધ વોલ, હું વોલ એટલે દીવાલ, પેઇન્ટિંગ એટલે કલર કામ કરવું. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે હું સોહાના છું, મારી પાસે બ્રશ છે અને હું દીવાલને કલર કામ કરી રહી છું. તો વિદ્યાર્થી મિત્રો, કલર કામ કોણ કરે છે? સૌથી પહેલા જે ડોલ પકડીને છોકરી ઊભી છે એ કલર કામ કરે છે. તો એની બાજુમાં જે બોક્સ આપેલું છે એ બોક્સમાં આપણે એનું નામ લખવાનું છે, સોહાના. એનું નામ શું છે? સોહાના. ચલો બીજી લાઈન જોઈએ. હાય, માય નેમ ઇઝ જોન, મારું નામ શું છે? જોન છે. માય નેમ ઇઝ જોન. આઈ એમ ઓન ધ લેડર, લેડર એટલે સીડી, ઓન એટલે ઉપર. તો હું ક્યાં છું? સીડીની ઉપર છું. મારું નામ જોન છે અને હું સીડીની ઉપર છું. આઈ એમ ફિક્સિંગ અ બલ્બ, હું બલ્બને લગાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી જશે સીડી ઉપર કોણ ઊભું છે? જોન ઊભો છે, સીડીની ઉપર છે. એટલે જે સીડીની ઉપર છે ઊભો છે એનું નામ જોન છે, જે બલ્બને લગાવે છે. જી ઓ એચ એન, જોન. હવે પછી ત્રીજું વાક્ય જોઈએ. હિયર ઇઝ મિસ્ટર લાકડાવાળા, અહીંયા મિસ્ટર લાકડાવાળા છે. આઈ હેવ અ સો એન્ડ અ હમર, જુઓ મારી પાસે સો એટલે કે કરવો છે, એન્ડ હમર, હમર એટલે હથોડી, સો એટલે કરવો અને હમર એટલે હથોડી છે. મારી પાસે શું છે? કરવત અને હથોડી છે. આઈ એમ ફિક્સિંગ અ નેલ, એટલે ખીલો, હું ખીલાને ચોંટાડું છું. આઈ એમ મેકિંગ ધ ડોર, હું દરવાજો બનાવું છું. મેક એટલે બનાવું, ડોર એટલે દરવાજો. તો શું કહે છે? મારું નામ મિસ્ટર લાકડાવાળા છે, હું, મારી પાસે કરવત અને હથોડી છે, હું ખીલો ચોંટાડું છું અને હું દરવાજાને બનાવું છું. આઈ એમ સો એન્ડ હમર, આઈ એમ ફિક્સિંગ અ નેઇલ, આઈ એમ મેકિંગ ધ ડોર. જુઓ તો જે દરવાજાની નીચે બેઠો છે એ છોકરાનું નામ શું હશે? મિસ્ટર લાકડાવાળા. દરવાજાની નીચે અહીંયા છોકરો બેઠો છે. તમારે પણ મારી સાથે તમારી ટેક્સ્ટબુકની અંદર જે એક્ટિવિટી 9 માં બોક્સ આપેલા છે એ બધા પૂરવાના છે, તો તમે પણ મારી સાથે પૂરજો. ચલો ચોથું વાક્ય જોઈએ. નમસ્તે, આઈ એમ વિનોદ. નમસ્તે, હું કોણ છું? વિનોદ છું. આઈ એમ લેઇંગ ધ બ્રિક્સ, જુઓ લેઇંગ એટલે મૂકું છું, બ્રિક એટલે ઈંટો, હું ઈંટોને મૂકું છું. જો ચિત્રની અંદર દેખાય છે કે એક વ્યક્તિ ઈંટોને મૂકે છે એટલે કે કડિયા કામ કરે છે, તો એનું નામ શું છે? વિનોદ છે. જે ઈંટોને મૂકે છે એનું નામ શું છે? વિનોદ. અને સૌથી છેલ્લું વાક્ય જોઈએ, પાંચમું. આઈ એમ હેલ્પિંગ જોન, હું જોનને મદદ કરું
વિદ્યાર્થી મિત્રો આ છે આપણી એક્ટિવિટી 9 જે નીચેના વાક્યના આધારે ઉપરના જે વ્યક્તિઓ છે એમના નામ શોધવાના હતા તો ફરીથી એક વખત જોઈ લઈએ હેલો આઈ એમ સોહાના હું સોહાના છું આઈ હેવ અ બ્રશ મારી પાસે બ્રશ છે આઈ એમ પેઇન્ટિંગ ધ વોલ હું દિવાલને કલરકામ કરી રહી છું બીજું વાક્ય જોઈએ હાય માય નેમ ઇઝ જોન હું જોન છું આઈ એમ ઓન ધ લેડર હું સીડી પર છું આઈ એમ ફિક્સિંગ અ બલ્બ હું બલ્બને લગાવી રહી છું ત્રીજું વાક્ય જોઈએ આઈ હેવ અ સો એન્ડ હમર મારી પાસે શું છે કરવત અને હથોડી છે આઈ એમ ફિક્સિંગ અ ને હું ખીલવાને ચોટાડું છું આઈ એમ મેકિંગ ધ ડોર મારી હું દરવાજાને બનાવું છું ચોથું વાક્ય જોઈએ નમસ્તે આઈ એમ વિનોદ હું કોણ છું વિનોદ છું આઈ એમ લેઈંગ ધ બ્રિક્સ હું ઈંટોને મૂકું છું અને છેલ્લું વાક્ય જોઈએ તો આઈ એમ હેલ્પિંગ જોન હું જોનને મદદ કરી રહ્યો છું આઈ એમ હિઝ ફ્રેન્ડ હું તેનો મિત્ર છું આઈ એમ હોલ્ડિંગ ધ લેડર હું લેડર એટલે સીડીને પકડી રહ્યો છું અને માય નેમ ઇઝ જોન અને મારું નામ શું છે જોન છે